નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. આજે આપણે વાત કરીશું પારોલ યુનિવર્સિટીમાં દુષ્કર્મ જે કેસ થયો છે તેનું શેતાન સંચાલકની વાત કરીશું. તો પારોલ યુનિવર્સિટીમાં નર્સિંગની વિદ્યાર્થીની પર દુષ્કર્મના આરોપી જયેશ પટેલે પોતાનો ગુનો સ્વીકાર્યો છે. પારોલ યુનિવર્સિટીના એમડી જયેશ પટેલનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ માફી માંગતા નજરે પડે છે અને જે વિડીયો ઈટીવીને હાથ લાગ્યો છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને સાંભળી પણ શકાય છે કે જયેશ પટેલ પોતાના ગુનાનો સ્વીકાર કરે છે. તેના જોડે એના મમ્મી પપ્પા ને એનો ભાઈ આ રીતે શાંતિ સોફામાં જોડે બેસીને વાત કરે. હું જોયું સીધો શું થાય, શું થાય, હુમલો થાય તમારા પર, ખરો હુમલો. કોઈ બાર બીજા લુઠ્ઠા થતો આયા, અહીં કેર મચાવવા માટે કોઈ આયા તમારી પાસે? ભલે સિક્યોર જિંદગી નો સવાલ છે મારી છોકરી, શું તમારી જિંદગી લઈને અમે શું કરીએ? અમે શું કરીએ તમારી જિંદગી લઈને? અમે જિંદગી તો પૂરી થઈ ગઈ પણ કોકની જિંદગી બરબાદ, શું જિંદગી બરબાદ કરે છે? કબૂલ છે, તમે કબૂલ કરાવો કબૂલ કરાવું તો નહીં. એક મિનિટ, જે કે પટેલ કરાવું તો નહીં, બાય ફોર્સ કરાવવાનો પ્રશ્ન જ નથી. એ તો મેડિકલ ટેસ્ટમાં આવશે અને મેડિકલ ટેસ્ટ કોઈ બી સંજોગોમાં ગમે એટલા રૂપિયા નાખ્યા પછી હું ખોટો કરવા તમને, તમે એવું જોયું? તો આપણે જોયું કે ડોક્ટર જયેશ પટેલ કબૂલી રહ્યા છે કે આખરે તેમણે દુષ્કર્મ કર્યું છે અને આ અંગે જે પીડિતા છે તેમના કુટુંબીજનો સાથે વાત થઈ હતી અને આ વિડીયો વાયરલ થયો છે. આ સમગ્ર મુદ્દે જ આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયેલ છે ભમરાબેન જોશીપુરા, સામાજિક કાર્યકર્તા, સાથે જ રુઝાન ખંબાતા, સામાજિક કાર્યકર્તા, અને આપણી સાથે ડોક્ટર કેતન પટેલ પણ જોડાયા છે. તમામનું સ્વાગત છે. રુઝાન, સૌથી પહેલા હું આપને પૂછવા ઈચ્છીશ કે આવા જયારે લંપટ સંચાલકો હોય અને આ રીતે જયારે દુષ્કર્મ કેસ થતા હોય અને જયારે શિક્ષણની જે પાઠશાળા હોય છે ત્યાં આ પ્રકારનો જો કેસ સામે આવતા હોય તો શું દ્રશ્ય ઉભું થાય છે સમાજ સામે? સૌથી પહેલા તો આ જે જયેશભાઈ છે તો આઈ થિંક વર્ષોથી આ કાંડ કરી રહ્યા છે, એટલે સૌથી પહેલા મારે થેન્ક્સ ટુ મીડિયા કહેવું જોઈએ. કે પહેલા જે 10-12 વર્ષ પહેલા બહેનો ગભરાતી હતી બહાર આવતા બોલતા. કેમ ગભરાતી હતી? કારણ કે એના ફેમિલી ગભરાતું હતું, ફેમિલી ગભરાતું હતું કારણ કે ખબર હતી કે સમાજ એક્સેપ્ટ નહીં કરશે. પણ થોડા વર્ષોથી જે મીડિયાએ સમાજને, ફેમિલીને અને પીડિતાને જે રીતે સપોર્ટ આપ્યો છે ને જે રીતે બતાવ્યું છે કે આમાં પીડિતાનો દોષ નથી, શી ઇઝ નોટ અ વિક્ટિમ, શી ઇઝ અ સર્વાઈવર, અને એ રીતે હિંમત થઈ છે. હવે તમે જોયું, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ પેલા એમના જે પીડિતા જે મંગેતર છે એને બી કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ. એટલે આખો કિસ્સો બહાર આવ્યો. હવે અત્યાર સુધી આ ડોક્ટર જયેશ પટેલને એવું જ હતું કે આ 10-12-15 વર્ષથી કરું છું, મને કોઈ આજ સુધી ટોકી શક્યા નથી. એમના જે પોલિટિકલ પાવર હોય, એમના જે મની પાવર હોય, એ બધાના લીધે કોન્ફિડન્સમાં બેઠા હતા. હવે આજે જે આ થયું છે, હવે એમને એમનો પેલો રેલો આવ્યો છે પગની નીચે અને હવે ખબર પડે છે કે બસ હવે આ બધું નહીં સહન કરી લે દીકરીઓ બહેનો, અને હવે તમને એની સજા થશે અને એવી સજા થશે કે તમે શું તમારા એક્ઝામ્પલ થી બીજા 10 આવા લોકો, કારણ કે એ બી કહી દઉં બેન કે આ તમે આજે આપણે એક પારોલ યુનિવર્સિટી પકડી છે, આવી બીજી 25 પારોલ યુનિવર્સિટી હશે અને એમાં થતું હશે, એટલે આપણે જેટલું આ બતાવશું તો બીજી દીકરીઓને, બીજા સમાજને આનાથી હિંમત આવશે. જી જી ભાવનાબેન, ખરેખર જે મહિલાઓ હોય અથવા તો વિદ્યાર્થીઓ હોય છે આવા કિસ્સાથી તે લોકોને હિંમત મળતી હોય છે? સાચી વાત છે. આમ કરીશ તો એક નિર્ભય છે ને આખા ભારતની બહેનોને જાણે કે નિર્ભય બનાવી દીધી એવું મને લાગે છે. વર્ષોથી વકીલાતમાં, એટલે એવું લાગે કે ઘણીવાર બહેનો ખૂબ ડરતી હોય. મને બરોબર યાદ છે કે એક બહેન છે ને એને કોઈ પતિનો ભાઈબંધ છે એનું એક્સપ્લોઇટેશન, એનું શોષણ કરી રહ્યો હતો,
એની સાથે આ પ્રકારની જ ઘટના બની હતી. ત્રણ વર્ષ સુધીમાં તો બધા પૈસા પણ અપાઈ ગયા હતા અને એટલો બધો બ્લેકમેલ કરે કે પૈસા લઈ ગયો, સોનું લઈ ગયો. અંતે એ બેન જયારે બધી હિંમત એકઠી કરી અને મરવા જઈ રહી હતી ને ત્યારે એ મને મળી હતી. અમે ત્રણ વર્ષ મોડી ફરિયાદ દાખલ કરી હતી, હું 30 વર્ષ પહેલાની વાત કરું છું. પણ એટલા બીતા 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 અને એને ખબર હતી કે મારો પતિ મને હવે બોલાવશે જ નહીં. પરંતુ જે માના ફિયાન્સ છે આ પીડિતાના, એવો જ એ બહેનનો પતિ પણ આગળ આવ્યો હતો કે ના ના, મારી પત્નીને તમે રક્ષણ આપો તો હું પણ આપીશ. એક ખાસ વાત કહું કે આવી ઘટનાઓ જયારે બને અને જે બેન ફરિયાદ કરવા આવે એ અનેક ફરિયાદીઓને જાણે કે એક પ્રોત્સાહન પૂરું પાડે છે. બળાત્કારનો જ્યાં સુધી સંબંધ છે કે ખાસ કરીને જે સ્ત્રીના શરીર વિશે ગુનાઓનો સંબંધ છે ત્યાં સુધી લગભગ પોતાના જાણીતા લોકો, ખાસ કરીને એના આજુબાજુ જોડાયેલા લોકો એ વધારે આ પ્રકારનું ઘટનામાં સામેલ હોય છે એ નિર્વિવાદ બાબત છે, એ કડવું સત્ય છે. અને ફરિયાદ થતી નથી. ક્યાંક તો કુટુંબી ભાઈ હોય, કુટુંબના સગા હોય. અને એક એક છોકરી તો મને અત્યારે પણ યાદ છે કે એના મામાના ઘરે ગઈ હતી ને ત્યાં બાજુવાળા સાથે આવું દુષ્કર્મ એ કરી ગયો. રાજકોટ આવીને ડિપ્રેશનમાં ઘરેથી ભાગી ગઈ અને પછી જે એના આખા જે તાણાવાળા વણાયા. તો આ બધી ઘટનામાં એની મા, એની મમ્મીએ એને કહ્યું કે આપણે ફરિયાદ નથી કરવી અને મમ્મીથી ખોટું લાગ્યું હતું એટલે ઘરેથી નીકળી ગઈ હતી. તો આવી અનેક ઘટનાઓ મને યાદ આવે છે અને જયારે ખરેખર આ બહેનને પણ અભિનંદન. અને આવું જે બન્યું છે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થામાં, ખરેખર આપણું તો સાંભળીને શરમથી માથું ઝૂકી જાય. કારણ કે આપણે જયારે 21મી સદીની વાત કરતા હોય, 2016માં જીવતા હોઈએ અને મોટી મસ્ત બધાની જાહેરાત આવે ત્યારે આવી ઘટના એ ખરેખર એક દુઃખદાયક ઘટના છે. અને આપે જે કહ્યું કે અનેક દીકરીઓને ખરેખર ફરિયાદ થવી જ જોઈએ. જો આ પ્રકારની ફરિયાદ બહાર આવે ને તો જ આ પ્રકારની ઘટનાઓ ઉપર કંઈક પ્રકારની રોક લાગશે, એવા હું રુઝાનબેન સાથે સંપૂર્ણ સહમત છું. જી જી, કેતનભાઈ આપ શું કહેશો? કારણ કે રુઝાને પણ હમણાં જે રીતે વાત કરી કે આવી રીતે જો સંચાલકો, સંચાલકનું આ પહેલી આવી કરતૂત નથી, આ પહેલા પણ અનેક વર્ષોથી આવી રીતે કરતૂત કરતો આવે છે, પરંતુ હોદ્દાના કારણે પણ ઘણી વખત આવી જે કરતૂતો હોય છે ઢંકાઈ જાય છે. પરંતુ આ પીડિતાએ ખરેખર તેને શાબાશી આપવી જોઈએ કે એ આગળ આવી, તેના પરિવારજનોએ પણ તેને સાથ આપ્યો અને આજે જે પોત જેણે પ્રકાશ્યું છે તેનો ચહેરો હવે બેનકાબ થઈ ગયો છે. બેન, જયેશ છે ને એ હોમિયોપેથિક જગત માટે કલંક છે. રુઝાનની બધી વાત સાથે હું સંમત છું. હવે એવો સમય આવી ગયો છે કે આ સરકારે જે ડીમ યુનિવર્સિટી આપીને જે દુકાનો ખોલી દીધી છે, પેલા આ બધી આપણે એમ કે આ દુકાનો હતી એમાંથી મોલ બન્યા અને એમાંથી આ બધા સુપર મોલ બન્યા છે. આ બધા માટે લગામ જરૂરી છે. જયેશ પટેલ છેલ્લા 22 વર્ષથી એક્સપ્લોઇટેશન કરી રહ્યો છે. સરકારમાં અમે દર 2 મહિને એના વિરુદ્ધ એક કાગળ લખીએ છીએ, મંત્રીશ્રીને રૂબરૂ મળીએ છીએ, સેક્રેટરીને મળીએ, કાયદાની રૂએ રાજ્યપાલ છે ને કુલાધિપતિ કહેવાય એમના બંગલા ઉપર જઈને એમના વિરુદ્ધમાં લેખિત અમે 10-10 વર્ષ સુધી ફરિયાદ આપી છે. કોઈ એક વર્ષથી જો આ કાર્ય થતું હોય તો અત્યાર સુધી સામે શા માટે નથી આપ્યું? જેમ રુઝાનબેને કીધું ને કે લોકો મીડિયા સામે જવાની હિંમત નથી કરતા. કોઈ આવો કિસ્સો આવ્યો હોય ને એમને કહીએ તો એમને પછી એમનું સમાજમાં બદનામી થવાનો ડર આવે છે. આ મીડિયા આવ્યું ત્યારથી લોકો એકદમ એક્ટિવ થઈ ગયા છે. પીડિતાના પિતા આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. આપનું સ્વાગત છે. આપ શું કહેવા ઈચ્છો છો? કારણ કે ઘણો મોટો મુદ્દો છે ને, આખરે બેનકાબ થઈ ગયો છે ડોક્ટર જયેશનો ચહેરો. નીચે અત્યારે કેતનભાઈ પણ કહી રહ્યા હતા કે આ પહેલો એવો કિસ્સો નથી, છેલ્લા 22 વર્ષથી આ રીતે દુષ્કર્મ કરતા આવે છે ડોક્ટર જયેશ. હેલો. જી જી, આપની આપને સવાલ કર્યો છે મેં સર. હા, મને સવાલ કર્યો છે. જી જી જી, છેલ્લા 22 વર્ષથી આવી રીતે પોત પ્રકાશતા આવે છે ડોક્ટર જયેશ, પરંતુ આપની પુત્રીએ હિંમત કરી અને હવે બેનકાબ થયો છે ડોક્ટર જયેશ નો ચહેરો. હા, તો મારી દીકરીએ જે સાહસ કર્યું છે અને એ સાહસની હિંમત કરવાની અને જે હિંમત કરવાની જે એનામાં જોમ અને જોશ પૂર્યો છે એવા એના જે ફિયાન્સી છે એ ફિયાન્સીનો ખૂબ આભાર માનું છું. અને એમના કારણે આખી આ 2 દિવસની જે પ્રોસિજર હતી, પ્રોસિજરમાંથી માનસિક તણાવમાંથી એને જે મુક્ત કરી અને આજે આ નરાધમમાંથી છુટકારો મળ્યો એનો હું સદાય ઋણી છું. જી જી, આપ શું હવે આગળ ઈચ્છી રહ્યા છો? ડોક્ટર જયેશને કયા પ્રકારની સજા થવી જોઈએ? સજા તો ચોક્કસ ન્યાયતંત્ર ઉપર અને
આપણે આપણા સીએમ શ્રીમતી આનંદીબેન પટેલ એ પણ એક મહિલા મુખ્યપ્રધાન છે, તો સરકાર શ્રી તરફથી પણ મને ખૂબ જ અપેક્ષા છે અને સરકાર શ્રીની અત્યાર સુધી એમને સીએમઓ તરફથી સતત એમને માર્ગદર્શનથી અત્યારે આ વડોદરા પોલીસ કામ કરી રહી છે એનો મને ખૂબ ખૂબ ગર્વ છે. જી જી, આપની પુત્રીને કયા પ્રકારની લાલચ આપવામાં આવતી હતી? કારણ કે જે મીડિયા સામે પણ આવ્યું છે કે 100% હાજરી પૂરી આપવાની લાલચ આપવામાં આવતી હતી, 3000 રૂપિયા દરરોજ આપવામાં આવશે, આ ઉપરાંત પાસ કરી આપવાની, પરીક્ષામાં પાસ કરી આપવાની લાલચ આપવામાં આવતી, શું આપની પુત્રીએ શું જણાવ્યું આપને? મારી પુત્રીએ મને જણાવ્યું કે પપ્પા મને ખોટી રીતના આ રીતના માનસિક હેરાનગતિ કરે છે, પછી એ કે મને કે ખોટી હાજરી કે આટલા બધા દિવસ એબસન્ટ પાડ્યા છે. મેં એમને રીઝન બતાવ્યું છે કે કેવી રીતના એબસન્ટ પાડ્યા છે, શું કારણ હતું, ને હું એમને કોલેજમાં હાજર કરી મૂકી. મેં રજૂઆત પણ એમને કરેલી. જી રુઝાન, આપે જોયું કે કયા પ્રકારની લાલચ આપવામાં આવે છે, તો તેને રસ્ટિકેટ કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી કે જો તું મોડું ખોલીશ તો રસ્ટિકેટ કરી દેવામાં આવશે. જી જી, તમે અગર આ પહેલા એક બીજા બેનનો ભી કિસ્સો આવે છે, એક મોડલ અક્ષરા પટેલ, એની જોડે ભી આવું થયું હતું અને એ બેને ભી આજ એની સેમ ધમકી હતી ને એ બેન પછી એમને બિચારી બેનને દીકરીને કોલેજ છોડી દેવી પડી, એટલા હદ સુધી થયું. કારણ કે એ વખતે એટલું ઉજાગર લોકો નહોતા, એટલું એ લોકોને સપોર્ટ નહોતો જે હવે છે. સૌથી પહેલા મને આ ફાધરને કહેવું છે એમને ખાસ કે આઈ એમ વેરી હેપી કે સીએમઓ સપોર્ટ આપે છે. ચુડાસમા સાહેબના સારા નિવેદનો ભી આવ્યા હતા કે એને પકડામાં આવશે નામ તેમ, પણ હું સરને ખાસ એક ચીજ કહેવા માંગુ છું કે જે ભી છે બધું પોઝિટિવ છે, પણ જોડે જોડે જે ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ બહુ તથસ્ય થવું જોઈએ. કારણ કે અગર ઇન્વેસ્ટિગેશનમાં લોચા હશે તો ન્યાયતંત્ર કશું જ નહીં કરી શકે. કારણ કે એવા મેં ઘણા કેસીસ જોયા છે જે આમ દેખાય કે બધું રિઝલ્ટ પોઝિટિવ આવ્યા, પણ જે ઇન્વેસ્ટિગેશનમાં વોચિંગ અપ થાય તો એના લીધે શું થાય કે જ્યુડિશિયરી બી બિચારા કેવું પડે કે ભાઈ ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત ના થયું એટલે આને શકને બીના પર છોડી દેવામાં આવ્યો. એટલે આઈ થિંક દેટ હેઝ ટુ બી ટેકન વેરી કેર ઓફ. અને બીજું કે આને ફાસ્ટ ટ્રેકમાં કમિટ કરવાની. ત્રીજી ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે મને બહુ ટેન્શન કરાવે છે કે હજી સુધી જયેશભાઈ પકડાયા કેમ નથી, વોટ ઇઝ ગોઈંગ બિહાઇન્ડ? કારણ કે આઈ એમ શ્યોર કે આપણી ગુજરાતની પોલીસ એટલી તો છે જ તથસ્ય કે એ લોકો પકડવા માંગે તો પકડી શકે. બરોબર છે, એટલે શું રીઝન છે કે ભાઈ હજી પકડાતા નથી? એવું કઈક છે કે લોકો એટલે બેલ તો ઓબ્વિયસલી નહીં બસે, કારણ કે એ ભાઈને ખબર છે જયેશભાઈને કે એક વાર પકડાશે એટલે હવે સીધા અંદર જશે ને પછી બહાર નીકળવાના ચાન્સીસ ઓછા છે. જી, એટલે અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આઈ એમ શ્યોર આ કરી લીધું છે, પણ તો બી મારે કહેવાની ઈચ્છા થાય છે, કારણ કે ઘણી વાર ઓવર કોન્ફિડન્સમાં રહી જાય છે કે બધાનું 164માં નિવેદન લેવું જરૂરી છે. કારણ કે કાલ ઉઠીને તમારા વિટનેસ બી હોસ્ટાઇલ થઈ શકે છે અને આખો કેસ તમારો બગડી શકે છે. એટલે આ બધું સાહેબ પ્લીઝ તમે કરજો. તમે અત્યાર સુધી બહુ પોઝિટિવ ગયા છો, બહુ સારું છે, પણ આગળ જ્યુડિશિયરી માટે તમારે આ બધાની જરૂર હશે. જી જી, અને આવી અનેક જે મહિલાઓ હોય, સ્ત્રીઓ હોય અથવા તો વિદ્યાર્થીની હોય, આવા લંપટ લોકોના માં ન ફસાય તે પણ જોવાની જરૂર છે. માટે આ પ્રકારના સાવધાનીના પગલા પણ લેવા એટલા જરૂર છે. તમામ મિત્રો અમારી સાથે જોડાયેલા રહેશે, આગળ પણ ચર્ચા જારી રાખીશું આ નાનકડા બ્રેક બાદ.